ચલો મિત્રો, આજના વિડીયોમાં જોઈએ વનરક્ષકની આપણે જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે કેવી રીતે ભરવા તેની માહિતી આજના વિડીયોમાં જોઈએ. તો કે વનરક્ષક ભરતીની અંદર આપણે ટોટલ 823 જેટલી જગ્યા ઉપર આપણે ભરતી બહાર પાડવામાં આવી છે. તેની અંદર આપણે પગાર ધોરણ આપણે કેટલું આપવામાં આવશે અને ઓનલાઈન અરજી ફોર્મ આપણે કેવી રીતે ભરવું તેની આજના વિડીયોમાં સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી જોઈએ. માહિતી જોતા પહેલા ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત કરતા હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જો તમને સારો લાગે તો આપણે વિડીયોને આપણે લાઈક કરો. સૌથી પહેલાં આપણે વનરક્ષક ભરતીની અંદર આપણે તમે ઘર બેઠા પણ આપણે મોબાઈલ દ્વારા પણ આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકો છો. મોબાઈલની અંદર આપણે ગૂગલની અંદર જઈને આપણે ojas.gujarat લખો એટલે આ રીતનું તમારી નજર સામે આપણે હોમ પેજ આવશે. તેની અંદર આપણે ઓનલાઈન એપ્લિકેશનની અંદર આપણે એપ્લાયની અંદર આપણે જવાનું. એપ્લાયની અંદર આપણે જેટલી આપણે ઓજસની અંદર આપણે જે ભરતાના ઓનલાઈન અરજી ફોર્મ ભરાય છે તે આપણે અહીં નામ આવી જશે. આપણે ફોરેસ્ટ ગાર્ડની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે આપણે અહીં ફોરેસ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું એટલે આ રીતનું તમારી નજર સામે પેજ આવશે. તેની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં આપણે 100 રૂપિયાનું એટલે ચલણ ભરવામાં આવશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો કે 15/11/2022 23:59 એટલે કે રાત્રે 12 વાગ્યા સુધીને આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશો. તેની અંદર આપણે એપ્લાયની અંદર આપણે જવાનું. એપ્લાયની અંદર જઈને આપણે અહીંયા એપ્લાય નાઉની અંદર આપણે જવાનું. તેની અંદર આપણે જો ઓજાસની અંદર આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય તો આપણે રજીસ્ટ્રેશન નંબર લખવાના અને આપણે બર્થ ઓફ ડેટ લખવાની. જો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય તો આપણે રજીસ્ટ્રેશન નંબર અને બર્થ ઓફ ડેટ લખીને આપણે એપ્લાય વિથ ઓટીઆરની અંદર આપણે જવાનું. અને જો આપણે પહેલી જ વખત આપણે ઓજાસની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા હોય તો આપણે ન્યૂ રજીસ્ટરની અંદર આપણે જવાનું. ન્યૂ રજીસ્ટરની અંદર જઈને સૌથી પહેલાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઓજાસની અંદર આપણે રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં આપણે અહીં અટક લખવાની. અહીંયા આપણે નામ, અહીંયા આપણે પપ્પાનું નામ, અહીંયા આપણે મધર એટલે કે માતાનું નામ, અહીંયા જેન્ડરની અંદર આપણે મેલ છે કે ફિમેલ તે આપણે લખવાનું અને અહીંયા આપણે વેરીફાઈ કરવાનું. અહીંયા બર્થ ઓફ ડેટ લખવાનું. અહીંયા આપણે જો મેરિટ થઈ ગયા હોય તો મેરિટ અને અનમેરિટ હોય તો આપણે અનમેરિટ લખવાના. કેટેગરીની અંદર આપણે જો જનરલ કેટેગરીની અંદર આવતા હોય તો જનરલ કેટેગરી, જો આર્થિક રીતે આપણે નબળા વર્ગના 10% અનામત એટલે કે જનરલની અંદર આપણે આવતા હોય તો EWS, SC, SCBC, ST જે કેટેગરીની અંદર આપણે આવતા હોય તે કેટેગરી આપણે સિલેક્ટ કરવાની. અહીંયા આપણે એડ્રેસ લખવાનું, અહીંયા આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું, અહીંયા આપણે તાલુકો, અહીંયા પિનકોડ નંબર અને મોબાઈલ નંબર આપણે તે લખવાનો જેની અંદર આપણે SMS આપણે મળી રહે તે આપણે મોબાઈલ નંબર લખવાના. એક આપણે વેરીફાઈ મોબાઈલ નંબર એક આપણે લખવાના રહેશે. તેવી જ રીતે સામેની પણ આપણે એડ્રેસ આપણે લખવાનું. અહીંયા આપણે ડિસ્ટ્રિક્ટ, અહીંયા આપણે તાલુકો, અહીંયા આપણે પિનકોડ, અહીંયા આપણે ઈમેલ આઈડી એક આપણે લખવાની રહેશે અને એક આપણે અહીંયા ઈમેલ આઈડી આપણે વેરીફાઈ લખવાની રહેશે. તેની પછી જો આપણે રમતગમતનું આપણી પાસે સર્ટિફિકેટ હોય તો આપણે યસ કરીને આપણે તે રમતગમતનું આપણે નામ ને તે આપણે લખવાનું અને જો આપણે નો હોય તો આપણે નો દર્શાવવાનું. તેના પછી ફિઝિકલી ચેલેન્જની અંદર આપણે જો આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ખોટફાંક આપણને ન હોય તો આપણે નોટ એપ્લિકેશન આપણે સિલેક્ટ કરવાનું. તેના પછી આપણે લેંગ્વેજની અંદર આપણે જે ભાષા લખતા ને બોલતા આવડતી હોય તે આપણે અહીંયા ટીક કરી લેવાની. તેના પછી આપણે 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને આપણી સિગ્નેચર. તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સિગ્નેચર આપણે 15 KB આપણે વધારે સાઇઝની આપણે ન હોવી જોઈએ. તે આપણે પાસપોર્ટ સાઇઝની આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની. તેના પછી આપણે ખાતરીપૂર્વક જાણ કરવું છે તેના ઉપર આપણે યસ કરીને આપણે ટીક કરવાનું. તેના ઉપર ટીક કરશું એટલે તમારે મોબાઈલ નંબરની અંદર આપણે આપણે જે મોબાઈલ નંબર નાખ્યા હશે તેની અંદર એક આપણે ઓટીપી દાખલ કરવામાં આવશે.
તે ઓટીપી નંબર દાખલ કરીને આપણે સેવ કરવાના, આપણે અરજી નંબર સેવ કરશું એટલે તમારી પાસે આપણે રજીસ્ટ્રેશન નંબર એક આપણે આવી જશે. તે રજીસ્ટ્રેશન નંબર આપણે ઓનલાઈન એપ્લાયની અંદર જઈને આપણે રજીસ્ટ્રેશનની અંદર આપણે નાખવાના રહેશે. જે આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર આવ્યા તે આપણે અહીંયા દાખલ કરવાના રહેશે. તેના પછી આપણે બર્થ અપડેટ આપણે લખવાની રહેશે. ઓટીઆર કરશો એટલે આ રીતનું તમે જે રજીસ્ટ્રેશન આપણે કરેલું હશે તેની માહિતી આપણે અહીંયા ખુલી જશે. તે આપણે વેરીફાઈ આપણે કરી લેવાનું. નામની અંદર આપણે કોઈ પણ પ્રકારનું આપણે ભૂલ છે કે નહીં તે આપણે ટેલી કરી લેવાનું. તેના પછી એક આપણે અહીંયા 12માની આપણે માહિતી લખવાની રહેશે. ધોરણ 12ની અંદર આપણે એચએસસી આપણે સિલેક્ટ કરવાનું. એચએસસીની અંદર આપણે પર્સન્ટેજ એટલે કે જેટલી ટકાવારી આપણે આવી હોય તે ટકાવારી અહીંયા લખવાની. અહીંયા ક્લાસ આપણે લખવાનું, અહીંયા બોર્ડ સિલેક્ટ કરવાનું, અને અહીંયા આપણે કયા વર્ષની અંદર આપણે પરીક્ષા પાસ કરી હતી તે આપણે વર્ષ આપણે અહીંયા લખવાનું. અને તે આપણે ધોરણ 12ની અંદર જે આપણે સીટ નંબર હતા તે આપણે સીટ નંબર એક આપણે અહીંયા સિલેક્ટ કરવાનો. જો આપણે ગ્રેજ્યુએશન પણ પાસ હોય તો પણ આપણે તેની પણ માહિતી આપણે અહીંયા લખી શકીએ. તેના પછી આપણે અહીંયા યસ કરીને આપણે સેવ કરવાનું એટલે તમારું આપણે ફોરેસ્ટનું આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે સબમિટ થશે. તેના પછી આપણે કન્ફર્મની અંદર આપણે જવાનું. કન્ફર્મેશન નંબર આપણે અહીંયા લખવાના રહેશે. ફોરેસ્ટના આપણે કન્ફર્મેશન નંબર આપણે અહીંયા લખશો. તેના પછી અહીંયા બર્થ અપડેટ લખવાની. તેના પછી ઓકે કરીને આપણે કન્ફર્મ આપણે ઓનલાઈન અરજી કરવાની. ઓનલાઈન અરજી ફોર્મ આપણે કન્ફર્મ થઈ જાય તેના પછી પ્રિન્ટની અંદર આપણે જવાનું. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને ઓનલાઈન ફીની અંદર આપણે સિલેક્ટ કરવાનું. તેની અંદર આપણે જઈને આપણે ફોરેસ્ટ એટલે કે વનરક્ષક સિલેક્ટ કરવાનું. અહીંયા આપણે કન્ફર્મેશન નંબર એક આપણે અહીંયા સિલેક્ટ કરવાના. અને અહીંયા બર્થ અપડેટ જે અરજદારને આપણે ઓનલાઈન ફી ભરવાની હોય તે અરજદાર આપણે ઓનલાઈન પેમેન્ટ દ્વારા આપણે ચલણ ભરી શકે છે. અને જે અરજદારને આપણે ઓનલાઈન ચલણ આપણે નથી ભરવું અને કોઈ પણ જગ્યાએ પોસ્ટ ઓફિસમાં જઈને આપણે ચલણ ભરવું હોય તો તે આપણે અહીંયા પ્રિન્ટ પોસ્ટ ઓફિસની અંદર જઈને આપણે પ્રિન્ટ કાઢી શકે છે. ઓનલાઈન ચલણ ફોર્મ ભરાઈ જાય તેના પછી આપણે પ્રિન્ટ કાઢી લેવી. તો ચલો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું વનરક્ષક ભરતીની અંદર આપણે જે બહાર પડી છે વનરક્ષક ભરતી 2022ની અંદર જે ભરતી બહાર પડી તેની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે કેવી રીતે ભરવું તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોઈ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો.